સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેઇનની ચોરી કરનાર ઠગ ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગની અન્ય 2 મહિલા આરોપીઓ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની સુરત લાવી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં અલથાણ પોલીસે ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. વનિતા જયચંદ્ર રંગાસ્વામીની પૂછપરછમાં તેણી ઠગ ઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે, જ્યારે તેણી સાથે ગેંગની અન્ય મહિલા આરોપીઓ રાધા તંગરાજા નાયડુ અને શિવાંગીમી કુમાર તગવેલ નાયડુ જે સામેલ હોવાની હકીકત જણાવી હતી, જે બંનેને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી હતી. મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગાસ્વામી અગાઉ પણ રાજ્યના 3 પોલીસ મથકોમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે, જેમાં અમદાવાદ ગાયકવાડ હવેલી સહિત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 3 ગુનામાં તેણીની ધરપકડ થઈ ચૂકી હતી. તારીખ 23/11/2023 રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે, જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં. ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા. આવા વખતે બપોરના 12:45 સમયગાળા દરમિયાન આશરે 6-1 લેડીઝના ગળામાંથી ચેનની ચોરી થયેલાનું જણાવેલ. મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંગલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન PSI ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠગ ઠગ કરીને ગેંગ આવે છે, એની જ આ મહિલાઓ છે, એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે આવી, અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે, અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચિલ્લાચિલ્લી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે STF છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ. એમને તાત્કાલિક પકડવામાં આવેલ. એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી. આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શિફ્ટપૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે. આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે. એ ભુજની અંદર 2 વાર પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે. બીજી જે 2 લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે.